ધોળકિયા. અમરેલીના દૂધાળા ગામે 7 નવેમ્બર 1947માં સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મ. માત્ર 7મા ધોરણ સુધી અભ્યાસ કરી હીરાનું કામ શીખવા સુરત પહોંચ્યા. શરૂઆતમાં અથાક સંઘર્ષ કર્યો અને માત્ર 500 રૂપિયાની લોન લઈ શરૂ કર્યું શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ. શૂન્યમાંથી સર્જન શરૂ થયું. ગોવિંદભાઈએ ધીમે ધીમે ગોવિંદ ભગત તરીકે પોતાની ઓળખ સાબિત કરી. પ્રામાણિકતા અને સાદગીના રસ્તે ચાલી માત્ર 7 ધોરણ સુધી ભણેલા ગોવિંદ ભગતે દુનિયાના 7 દેશોમાં પોતાનો વેપાર વિસ્તાર્યો. આજે દુનિયાના 250 શહેરોમાં હીરા અને જ્વેલરીનું વેચાણ કરે છે. શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ વર્ષે 8000 કરોડનું ટર્ન ઓવર કરતી કંપની બની ગઈ અને સુરતમાં રામકૃષ્ણ એક્સપોર્ટમાં કામ કરતા 5000થી વધુ કર્મચારીઓ તેમને ગોવિંદ કાકા તરીકે ઓળખવા લાગ્યા, જેમના જીવન પર સ્વામી સચ્ચિદાનંદ અને ડોંગરેજી મહારાજની ઊંડી છાપ છે એવા ગોવિંદભાઈ ધોળકિયા એટલે કે ગોવિંદ ભગત સાથે કરીએ સત્યના પ્રયોગો. ગોવિંદભાઈ કેવી રીતે સુરત પહોંચ્યા, શરૂઆત કેવી રીતે? સામાન્ય રીતે ગામડામાં એવું હોય કે શહેરમાં જવા મળે તો, એટલે મારા મોટાભાઈ અહીંયા હીરા ઘસવા આવેલા 6-1 મહિના પહેલા એ ગામ આવ્યા, તો ત્યારે હું 7મા ધોરણમાં ભણતો હતો. એટલે મને એણે કીધું કે ગોવિંદા તારે સુરત આવવું છે હીરા ગામમાં, તો મેં એને કીધું કે મારે તો આ 7માની એક્ઝામ આપવાની છે. તો મને કે હવે તારે હીરા જ ગામમાં હોય ને ભણવું ન હોય તો હું એક્ઝામનું કામ છે હાલને મારી હારે. એટલે હું મારા મોટાભાઈ ભીમજીભાઈ સાથે 2 એપ્રિલ 1964માં સુરત આવ્યો. ગોવિંદભાઈ શરૂઆતમાં વિદ્યાર્થી કાળમાં કેવા વિદ્યાર્થી હતા? શું ભણવાનો શોખ હતો? ભણવાથી એલર્જી હતી? કેવા વિદ્યાર્થી હતા? નહીં, વિદ્યાર્થી તરીકે એવું બધાને સબ્જેક્ટ હોય સૌના. એટલે મારા સબ્જેક્ટમાં જોવો તો મને ગણિત અને ઇતિહાસ બહુ જ ગમતા હતા અને ગણિતમાં 100-100 ટકા માર્ક આવતા હતા, પણ ભૂગોળ વિજ્ઞાનમાં કાંઈ ખબર નથી નહોતી. એમાં તો પાસ કસડાઓ પાસ, એટલે 3 આવ્યા હોય 33 વેલા કરી દે 33 પાસના એવું ચાલતું હતું. ગોવિંદ કાકા, ખુદ બાપુએ કબૂલેલું અને સત્યના પ્રયોગમાં બાપુએ લખેલું કે યુવા કાળની અંદર વિદ્યાર્થી કાળમાં તેઓને બુરી સંગતની અસર પણ હતી, બીડી પણ ત્યાં બાપુ થઈ ગયા હતા. શું ગોવિંદભાઈને આ પ્રકારની કોઈ કુસંગત લાગેલી? કેમ કે સૌરાષ્ટ્રની અંદર તો માવા કલ્ચર પહેલેથી, એ તો સામાન્ય નેચરલ જ છે કે બીડી હુકામ પીવી એનો નશો એવું કઈ ન હોય, પણ દેખા દેખી કે આ ધુમાડા કેમ નીકળે. એટલે અમે જયારે દુધાળા હતા, હું દુધાળા 1 થી 4 ધોરણ ભણ્યો, તો ત્યારે અમે બીડી તો પીધી પણ ઠૂંઠા ઓલા જે રસ્તામાં પડેલા હોય એ વીણીને, અને પછી બીડી ન મળે તો બાજરાના મોલીખાનું ધુમાડા નીકળે એ જ ખબર. તો એકવાર બાજરાના મોલીખામાંથી હવા લેવા ગયા તો ઓલી પોલાણ હોય ને તે તાપ સીધો ગળામાં ગયેલો અને એકદમ ડેન્જર થઈ ગયો. એટલે એવું થાય બોલામાં. અને પછી 5મા 6ઠા ધોરણમાં આવ્યા ત્યારે મારા મોટાભાઈ ત્યાં ગામડામાં દુકાન ચાલુ કરેલી, તો દુકાનમાંથી 1-2 વાર તાજ અને કેવેન્ડર પણ ચોરીને પીધેલી. એ સિવાય કોઈ જીવનમાં ચોરી કરે નહીં, કશું નહીં. જો જીવનમાં ચોરી કરવાનું આવ્યું જ નથી. આ જે જીવનમાં આવ્યું હતું એ જે કાંઈ આ બીડી પીવાનું અને એક પેંડા ચોરવાનું, કારણ કે પેંડા વેચવાના હોય દુકાનમાં, એટલે એકાદો 2 પેંડા ચોરીને લઈ જઈએ, આટલું ચોરવાનું. ક્યારેય પરિવારમાંથી ઠપકો મળ્યો હોય કોઈ એવી ના? એ જુગારમાં મળેલો કે અમે લોકો જન્માષ્ટમીને દિવસે મને 4 આના 25 પૈસા વાપરવા આપ્યા મારા ભાઈ. એટલે અમે તો આમ નેચરલી હું ગામમાં ગયો અને બધા ગંજી પતે રમતા હતા. હવે શું રમતા ખબર નહીં, પણ અંદર બહાર કરતા હતા. એટલે મને કુતૂહલ થયું કે આ અંદર બહાર હું ભાઈ, તો મને સમજાવ્યું કે જો તમે કહો દૂડી બહાર આ બાજુ પડે તો તમને 1 પૈસો તમે રમો તો પૈસો મળે ને આ બાજુ તમારે પૈસો આપવાનો. એટલે આપણે રમવાનું ચાલુ કર્યું 1-1 પૈસેથી અને 3 રૂપિયા જીત્યો પહેલી વાર. તો આપણે બાળ કેને કે હું 10-11-12 વર્ષનો હોઈશ ખબર નહીં. તો હું ઘરે આવ્યો, ઘરે આવીને મેં મારા ભાઈને બતાવ્યું કે જો હું 3 રૂપિયા જીત્યો. તો કે હું ક્યાંથી જીત્યો? તમે કીધું ઓલા ગંજી પતે રમતા હતા ને ત્યાંથી.
અને એ ધાડ દઈ લાફો નાખ્યો ને તે હું નીચે ગલોટિયું ખાઈ ગયો. મને એમ થયું કે મને માર્યો કામ, હું 3 રૂપિયા લઈને આવ્યો, મને કઈ ખબર પડતી નથી. પછી મારા મોટાભાઈ નાગજીભાઈ કે તને ખબર પડે આપણે જુગાર રમાય, આપણે કોણ છે, આપણું કુટુંબ કોણ છે, જા મંદિરે પૈસા નાખ્યા, આ જુગારના પૈસા ઘરમાં નો આવે. એટલે બોલે ચારાના આપ્યા હતા એ જ્ઞાન બધા મંદિરે નાખ્યા, તેદીથી લઈને આજ સુધી કદી જુગાર રમ્યો નથી. કાકા આટલું ઓછું ભણેલા ને આટલા દેશોમાં ફર્યા, તો ક્યારે તમારું તળપદી ગુજરાતી પણ તળપદી, તો ક્યારે ભાષાનું બેરિયર નહીં લાગ્યું? લોકો ફાકડું ઇંગ્લિશ બોલતા છે એમની જોડે વેપાર કરતા દેશો. ના સારી, પણ આઈ કેન સ્પીકિંગ ઇંગ્લિશ વેરી વેલ બટ વિધાઉટ ગ્રામર. તો દુનિયામાં ગ્રામરની ક્યાંય જરૂર જ નથી. તમારું બિહેવિયર, તમારી વાત સમજે ઇનફ થઈ ગયું. તમારી કેપેસિટી, તમારી ઇલ હોવી જોઈએ. એટલે લોકોને વેપાર કરવો છે, ભાષાનો પ્રોબ્લેમ હોય તો વચ્ચે રાખી દે, પણ તમે સારું બોલો એટલે તમારો વેપાર વધી જાય. આ મોટું જૂઠાણું છે. વેપાર વધવા માટે તમારી પાસે તમારો માલની ક્વોલિટી, તમારી ક્વોન્ટિટી અને એની જરૂરિયાત મુજબ ને તમારો સપ્લાયર હોવો જોઈએ, તો જ વેપાર વધે. કે પહેલી વાર જીવનમાં શૂટ ક્યારે પહેરેલું, બ્લેઝર ક્યારે પહેરેલું, અને વિદેશ પ્રવાસ પહેલી વાર ક્યાં ગયા, પહેલી વાર પ્લેનમાં ક્યારે બેઠેલા, ને કેવો અનુભવ? ધન્યવાદ. શૂટ તો સૌથી પહેલાં મારા મેરેજમાં પહેરેલો, અને 1971માં મારા લગ્ન થયા, એટલે પહેલી વાર શૂટ તે દિવસે પહેર્યો. અને પછી તો એ શૂટ ચાલે એવો નહોતો, એટલે 1977માં હું પહેલી વાર એન્ટવર્પ બેલ્જિયમ ગયો, એ દિવસે શૂટ બનાવેલો એ, કારણ કે પેલો શૂટ તો નાનો પડ્યો હતો એટલે આ બીજો બનાવ્યો. એટલે ત્યારથી 1977થી 30 વર્ષ સુધી દર મહિને હું યુરોપ, અમેરિકા અને ફોરેન જતો હતો. એટલે પછી તો ઘણા બધા શૂટ ભગવાનની દયાથી થઈ ગયા. પણ આપે કીધું એમ, પહેલાં શૂટનો જે આનંદ હોય, જે એમ એક્સાઇટમેન્ટ હોય, એ એકદમ અલગ હોય. અને પહેલી વાર જ્યારે હું 1977માં 16 જાન્યુઆરી અહીંથી નીકળ્યો ને 17 જાન્યુઆરીએ જ્યારે પગ મૂક્યો આપણે બેલ્જિયમની ધરતી ઉપર, ત્યારે બ્રસેલ્સ એરપોર્ટ ઉપર ઉતરીને ત્યારે ફિલિંગ આમ, સવારે 6 વાગે પ્લેન પહોંચ્યું ને આજે હું ફોરેનના પહેલી વાર પગ મૂક્યો, એટલે આમ એકદમ આનંદનો જે ઓલું હોય એ હતું. અને પછી તો નોર્મલ થઈ ગયું. કાકા તમે 6ઠું 7મું જ ભણ્યા, IIMમાં લેક્ચર લેવા ગયા, ઇસરોમાં લેક્ચર લેવા ગયા, એ અનુભવ કેવો રહે અને એ કેટલો આનંદદાયક હોય કે હું આટલું ભણ્યો પણ આ લોકોનું ભણાવું? ના ના, એટલે જો હું એમ વિચારું કે આ હું આટલું ભણેલો અને આ લોકો IIMમાં હું ભણાવવા જાઉં તો મને ઈગો આવી જાય, IIM સમથિંગ થઈ જાય. કારણ કે અમારી કંપનીનું સેન્ટેન્સ છે, IIM નથિંગ બટ આઈ કેન ડૂ એનીથિંગ. આઈ કેન, ઇટ ઇઝ ભાવ ખાલી. બાકી મને ખબર છે હું ત્યાં ભણાવવાની જ જાતો, હું ત્યાં ભણવા જાઉં છું કે મને કંઈક મળે. આપણે એક દુનિયા છે. હવે એ લોકોની મહાનતા છે કે અભણ માણસને એ લોકો બોલાવે. કારણ કે મારું જે જીવન પ્રેક્ટિકલ જે નોલેજ છે, મારી પાસે કાંઈ વાંચેલું કાંઈ ઓલું, પણ અનુભવ બહુ મોટો છે ને. કારણ કે હું લાસ્ટ 30-40 વર્ષમાં 100 ઉપર કન્ટ્રીમાં ફરેલો, અને મારું વચ્ચેનું 20 વર્ષ જીવન 25-30% લાઈફ ફોરેનમાં ગઈ. એટલે આખી દુનિયાનું જે જોયું, જાણ્યું, નોલેજ, એટલે ગામડાથી લઈ અને વિશ્વ લેવલનું નોલેજ છે. દાખલા તરીકે મેં 6 આનાનું લંચ લીધેલું છે લાઠીમાં, 98 આખાના 12 આના હતા, 75 પૈસા, 98 37 પૈસા. તો 37 પૈસામાં લાઠીમાં મેં લંચ લીધેલું છે, ફિક્સ આવે 3 રોટલી ને દાળ ભાત શાક રોટલી. 1997માં હું મોસ્કો ગયો તો ત્યાં એક અમેરિકન હોટેલ હતી 5 સ્ટાર, એમાં ડિનર લેવા ગયા. ક્યારે બીજે બધે ક્યાંય વેજ હોય નહીં. હવે ત્યાં સેલ્ફ હતું કે તમારે જે લેવું હોય લે, તો અંદર ફ્રૂટ બ્રૂટ તો હોય તો લેશું આપણે. તો $300 હતા, $325 ખાલી ડિનરના હતા, કારણ કે જે લેવું હોય લેવાનું. તો એ 20,000 રૂપિયાનું ડિનર લીધું અને 6 આનાનું લંચ લીધું. આ બધા અનુભવ બધાને ન હોય. જે 20,000નું ડિનર લઈ શકે એ 6 આનાનું લંચ ન લઈ શકે, અને 6 આનાનું લંચ લીધું હોય એ. આ અનુભવ મિક્સ થાય એટલે હું આ બધી અનુભવની વાતો કરી શકું કે ભાઈ 20,000ના ડિનર કરતાં 6 આનાનું લંચ ખરાબ નહોતું. આપણા કામનું એ લંચ હતું, એટલે આપણે માટે એ લંચ ઉત્તમ હતું. બે કોઈ કે શું ખવાય તો આ ખવાય, એટલે પૈસાથી સારું મળી જાય એ નથી. એટલે હું બધાને સમજાવું છું
કે પૈસા છે એ સાધન જરૂર છે, એ સાધ્ય નથી. પણ આખા માર્કેટમાં મારી ઓપન ચેલેન્જ છે કે હું ધંધા માટે, પૈસા માટે એક પણ વખત ખોટું બોલ્યો હોય તો ધંધો છોડી દઉં. એટલે ખોટું પૈસા મેળવવા માટે ખોટું બોલવાની જરૂર નથી, ખોટું કરવાની જરૂર નથી. અને સત્યની બહુ મોટી તાકાત છે. એટલે આ ડોંગરેજી મહારાજના કહેવા મુજબ આજે કંપની સત્યથી ચાલે છે અને છતાં વિકાસ કરી રહી છે. આ એનો જીવતો જાગતો દાખલો છે. એટલે હું બધા યુવાનોને, યંગસ્ટરને આ મેસેજ આપું છું કે બધા એમ કે ભાઈ હવે આ પૈસા મેળવવા તો થોડું ખોટું તો કરવું જ પડે, આ જૂઠાણું છે. આ વાત સમજ કે એને કદાચ મળી ગયા હોય શોર્ટકટથી, એ લાંબા ટકતા નથી. ગોવિંદ કાકા, તમને આજે પણ, એટલે આજના ગોવિંદ કાકાને ગામમાં વધુ સારું ગમે, સુરત વધુ સારું રહેવું, સુખ, સાચું સુખ ગોવિંદ કાકાને ગામમાં મળે, સુરત મળે કે વિદેશમાં અલગ અલગ જગ્યાએ ઓફિસ? બહુ બહુ સરસ પ્રશ્ન કર્યો. મારા મનની તમે વાત કરી. જુઓ, મારો સ્વભાવ જ ભગવાને એવો બનાવ્યો છે, મને બધે જ સારું લાગે. જ્યાં જાઉં ત્યાં મને, જો દાખલા તરીકે હું હરિદ્વાર જાઉં તો મને એમ થાય કે અહીંયા જ રહેવાનું હોય તો કેવી મજા, એટલે ત્યાંથી અહીંયા આવવાનું ઈચ્છા ન થાય. એન્ટવર્પ જાઉં તો એમ થાય કે અહીંયા રહેવાનું થયું હોય તો કેવી મજા, અહીંયા જ રહું. તો પાછા મુંબઈ જાઉં તો એમ થાય કે યાર મુંબઈ આ કેટલું માહોલ, ને અહીંયા અહીંયા રહેવાનું થયું હોત તો. વળી પાછો રામેશ્વર જાઓ તો એમ થાય કે રામેશ્વર રહેવાનું થયું હોત તો કેટલી. અમેરિકા જાઓ તો જ્યાં જાઓ ને ત્યાં જ રહેવાની ઈચ્છા થાય. અરે એની ક્યાં વાત કરો છો, ટ્રેનમાં હું જાઉં તો સુરતથી મુંબઈ ટ્રેન જાય તો પહેલાં 5 કલાકે પહોંચતી, હવે મને 5 કલાક ઓછા પડે. મને એમ થાય કે આ ઘડીકમાં મુંબઈ આવી ગયું યાર, હજી તો મારે ચિત્રલેખા વાંચવાનું રહી ગયું, અભિયાન રહી ગયું, 2 હાર રહી ગયું, થોડું લખવાનું રહી ગયું. અમેરિકા જઈએ એટલે 16 કલાક ડાયરેક્ટ અત્યારે ફ્લાઇટ છે ન્યુયોર્ક, બોમ્બે ટુ ન્યુયોર્ક. હવે 16 કલાકની ફ્લાઇટમાં મારે ટાઈમ ઘટે, મને એમ થાય કે આ 16 કલાક થઈ ગયા તો એમ થાય કે આ ઊંઘવાનું થોડુંક રહી ગયું, હજી લખવાનું રહી ગયું, વાંચવાનું રહી ગયું. એટલે મને કંટાળું જેવું કાંઈ ખબર જ નથી. એટલે બધે મજા જ આવે. પ્લેનમાં હોય તો એ મજા આવે, બધાને એમ થાય ઓહો પ્લેનમાં કંટાળી ગયા. એલા ભાઈ, દુનિયામાં 1% માણસને મૂળ પ્લેનમાં બેહવાનું મળે, 99% તો હજી પ્લેન ભાડ્યું નથી. અને પાછો પ્લેનમાં કંટાળો આવે. એટલે આ જે છે ને, એ એક આપણી ઈશ્વરની કૃપાનો પાર નથી અને જીવની અવળાઈનો પાર નથી. એ આ જીવની અવળાઈ મને લાગે. એટલે ભગવાને મારો એવો સ્વભાવ બનાવ્યો છે કે જ્યાં હોય ત્યાં મને ગમે. ગુરુ કાકા, 2 વર્ષે તમે એક એવોર્ડ સમારંભ્યો છો, એ આઈડિયા ક્યાંથી આવ્યો અને એની અંદર જે જે હસ્તીઓ તમે સિલેક્ટ કરી એ કેવી રીતે કરતા હોવ છો? હવે એમાં એવું છે કે એ એવોર્ડ સંતોકબા માનવ રત્ન એવોર્ડ છે. એટલે સંતોકબા મારા બાનું નામ, મમ્મીનું નામ, અમે મમ્મીને બા કહેતા. હવે મારા બા જ્યારે ધામમાં ગયા ત્યારે મને એની ઉપર અનહદ પ્રેમ, કારણ કે મારું આખું જીવન બનાવ્યું એ બાએ. બધાને મા ઉપર તો એવું જ હોય, પણ કોઈ વિશેષ હોય. મારા બા હતા ને એ લાગણીનો સાક્ષાત અવતાર હતો, બહુ લાગણી. એટલે મને એની ઉપર બહુ ભાવ કે દાખલા તરીકે એને લાગણી એવી કે રાત્રે હું ઘરે ન આવું, ગમે એટલા વાગે આવું ત્યાં સુધી પથારીમાં બેઠા હોય, એટલે આટલી લાગણીને ભાવ. એટલે મને એમ થયું કે બા હવે ધામમાં ગયા, એમનું નામ અમર કરવું હોય તો મારે શું કરવું જોઈએ. બહુ બધા વિચાર આવ્યા કે એક યુનિવર્સિટી બનાવી દઈએ, એ કામ કરીએ. તો વિશ્વ લેવલે અગર પ્રખ્યાત થવું હોય તો થોડોક ઇઝી રસ્તો લાગ્યો કે એક એવોર્ડ ચાલુ કરાય. તો એવોર્ડ ચાલુ કરાય પણ આ એવોર્ડ લે લોકો શું કામ, આને શું કામ, આનું કયું માધ્યમ? એટલે પહેલાં તો પ્રતિષ્ઠિત લોકો જો એવોર્ડ લે તો આની કિંમત વધે. એટલે સૌથી પહેલાં શ્યામ પિત્રોડાને આપણે મેળવી શક્યા, પછી ડૉક્ટર HL ત્રિવેદી, એના પછી MS સ્વામિનાથન, અને એમ કરતાં કરતાં દલાઈ લામાજી પણ આવી ગયા, લોર્ડ ભીખુ પારેખ આવી ગયા, અને રતન ટાટાજી પણ આવી ગયા, સુધા મૂર્તિ. એટલે આ બધાએ જ્યારે એવોર્ડ લીધા એટલે એવોર્ડનું નામ આજે પ્રચલિત થયું. અને આપણને એમ થયું કે એવોર્ડ જેવો કરીએ એના પ્રમાણે એની રાશિ હોવી જોઈએ. એટલે 1 કરોડ રૂપિયાની આપણે અત્યારે રાશિ, સ્ટાર્ટિંગ તો 2.5 લાખથી જ કર્યો હતો, અત્યારે 1 કરોડ રૂપિયાની રાશિ આપીએ છીએ. અને આ વખતે રાષ્ટ્રપતિ એવોર્ડ આપવા આવેલા એટલે ઓર આખા ઇન્ડિયામાં અને વિશ્વમાં પણ પ્રખ્યાત થઈ ગયો. હવે એના ઉપર ઊભો રહી ગયો. તો આ એવોર્ડ કોને આપવો? તો માનવરત્ન, કારણ કે બા હતા એ માનવરત્ન હતા. એટલે બાના નામ સાથે જેને માણસો માટે, જે માણસોમાં રત્ન છે એવા લોકોને વિશ્વમાં, પૂરા વિશ્વમાં, એને કોઈ એવું નથી કે ઇન્ડિયન જ આપવાનું.
પૂરા વિશ્વ માટે આ આપણે એવોર્ડ પ્રચલિત કર્યો છે. અને સૌ જાણીને આનંદિત થશે કે હમણાં જ અમે મોદી સાહેબને મળવા ગયા હતા આખું ફેમિલી, તો એમણે સામેથી જ પૂછ્યું કે હમણાં ઓલો એવોર્ડ તમારો હતો સંતોક બાનો, તમે બાને બહુ નામ ઓલું કર્યું અને રાષ્ટ્રપતિજી આવ્યા હતા ને એમ, તો હવે આ બા જે મારે મારું જે થીમ હતું કે જે પીએમના મોઢામાં પણ મારી બાનું નામ આવી ગયું છે, રાષ્ટ્રપતિના મોઢામાં આવી ગયું એમ, વર્લ્ડમાં બસ આ એમનું નામ થાય અને એનાથી હવે પ્રોત્સાહન મળે. પીએમ સાહેબે મને પાછો સલાહ પણ આપી કે જો હવે આ મોટા મોટાને આપી દીધા, ખરેખર એવોર્ડ એવા માણસોને આપો કે જે રતન ટાટા જેવા હોય, જેને દુનિયાનો પહેચાનતી હોય, તમે પહેચાનો આવી અને એવા એવા લોકોને આપો. એટલે આ પણ હવે આપણે એ એ બેજ ઉપર કરશું કે એ જે નાના માણસો છે કે જે આમ ઢંકાયેલા છે એને ઉપર લાવવાનું કામ આ એવોર્ડ દ્વારા કરશું, આવી આપણી ભાવના છે. એ ભાવનાથી કર્યો હતો એ એવોર્ડ ફંક્શન અંદર. જ્યારે રાષ્ટ્રપતિ આવે એટલે રાષ્ટ્રપતિએ એક ઉલ્લેખ કરેલો, મેં પણ સાંભળેલો કે જ્યારે ગોવિંદનાથ એવોર્ડ કાર્યક્રમ હતો એટલે મેં તપાસ કરાવીને ખબર પડી કે એક જેન્યુઇન બિઝનેસમેન છે. રાષ્ટ્રપતિ દ્વારા આ પ્રમાણે પ્રમાણિત કરવું એ કેટલું પ્રાઉડ મહેસૂસ કરતું, શું તમે અપેક્ષા રાખી દીધી કે રાષ્ટ્રપતિ આ રીતે કહેશે? ના, કોઈએ ન રાખી હોય, કારણ કે રાષ્ટ્રપતિજી આજે ભારતની સર્વોચ્ચ વ્યક્તિ એવું બોલે કે ભાઈ હું આ ગોવિંદભાઈને પ્રમાણિક માણસ, મેં બધું બહુ તપાસ કરી અને પ્રમાણિકતાની મૂર્તિ દેખાણી એટલે હું આવ્યો છું, એ પણ મારો પ્રોટોકોલ તોડીને આવ્યો છું. કારણ કે રાષ્ટ્રપતિ ભારત સરકારના એવોર્ડ આપી શકે, પ્રાઇવેટ એવોર્ડ આજ સુધીમાં એક પણ આપ્યો નથી, અને હું આ પ્રાઇવેટ સંતોકભાઈ એવોર્ડ આપવા આવ્યો છું કારણ કે લેવાવાળા પણ બે એવા છે અને આપવાવાળા પણ એવા છે. હવે રાષ્ટ્રપતિજી આપણા માટે આવું બોલે એનાથી તો કોઈ પ્રાઉડ મહેસૂસ, કારણ કે સાક્ષાત ભગવાન જ કહેવાય એટલે ભારતના, એટલે આ રીતે જે આપણને ભગવાન બોલ્યા હોય એવો ભાવ થાય, પણ એનું અભિમાન નથી થયું. કારણ શું છે? એ કુદરતી છે. હું એમ વિચાર કરું કે આ આપણે બધું કર્યું ને આપણા બધા પાસા સીધા પડી ગયા એટલે આ થઈ ગયું, પણ માનો કે 1972માં મારું બુલેટમાં એક્સિડન્ટ થયું હતું ને એ ત્યારે મેં હું 2 કલાક અનકોન્શિયસ હતો. હવે એ ટાઈમે હું ધામમાં વહી ગયો હતો, હું કરી શકત? એટલે જે કંઈ કરે છે ઈશ્વર કરે છે, આમાં હું કંઈ કરતો નથી. જીવનમાં કેમ કે કારોબારમાં એ પણ ડાયમંડનો કારોબાર, એવું કહેવાય ભાઈ બેનમના પૈસાથી ચાલતો કારોબાર, એવી એક સામાન્ય ઇમ્પ્રેશન. ક્યારે એવી ઘટના બની કે ખરેખર ગોવિંદભાઈએ પણ ક્યાંક કોઈ કામ કરવા પૈસા આપવાની અથવા કોઈ ડિમાન્ડ કર્યા હોય? ના, આ સરસ, આ તમે સેન્સેટિવ પ્રશ્ન પૂછ્યો છે. બિલ્લી મોરા ડોંગરેજી મહારાજની કથા હતી 1981માં, ત્યારે ત્યાં પુનિતવાળા એક ફોર્મ આપતા હતા, એમાં 26 મુદ્દા હતા કે અગર તમે સારા માણસ હો તો આ 26-26માં તમે યસ છો, અથવા કેટલામાં નથી તો તમે તમારું માપ કાઢો કે તમે કેવા છો. તો આપને જાણીને આનંદ થશે કે 26માંથી 24માં હું યસ હતો, 2માં હું નાપાસ થયો હતો. એક ઈ કે તમે લાંચ આપશો, આપો છો એમાં આપવું પડે. કેમ? અરે ભાઈ, અહીંથી ખાલી મુંબઈ જવું હોય ટ્રેનમાં અને જગ્યાનો હોય ને અર્જન્ટ જવાનું જો હોય તો ટીટીને 10-20-50 રૂપિયા આપી દેવા પડે. બીજો પોઈન્ટ હતો કે તમે ફોરેનની હું કોઈ વસ્તુ વાપરીશ નહીં. હવે આપણે તો અડધું ફોરેન રહેવાનું હોય તો ફોરેનની વસ્તુ તો વાપરવી જ પડે. 2માં મેં ચોકડી મારેલી. હવે આ લાંચ રૂશ્વતની વાત કરો છો તો હું તમને એમ કહું કે મોરારી બાપુ ગાય છે એમ, ખોટું લેવું ખોટું કરવું જીવન આખું ખોટાડું, અણસમજણના અંધારામાં ક્યાંથી આવે અજવાળું. એટલે આપણે ભલે ખોટું નથી કરતા, પણ એનો અર્થ તમે સાચા છો એનું પ્રૂફ આપવું તે એટલું જ અઘરું છે. એક એક્ઝામ્પલ કે ઇન્કમટેક્સમાં દાખલા તરીકે અમે ચોરી નથી કરતા, પણ અમે એડજસ્ટમેન્ટ કરીએ છીએ. કારણ કે ધંધામાં એવું છે કે 1 વર્ષ 1% નફો થાય, 1 વર્ષ 5% થાય, 1 વર્ષ 8% થાય. હવે તમે જો ઇન્કમટેક્સમાં ખરેખર 1% આ વર્ષે બતાવો, આવતે વર્ષે 5 બતાવો, પછી 8 બતાવો, પાછો 1 બતાવો, તો એ લોકોને માન્ય જ નથી. એટલે એ લોકોને તમે એ ખરખું કરો એટલે એડજસ્ટમેન્ટ કરવું પડે. એટલે તમે એ ખરખી લાઇનમાં બતાવવું પડે, બાકી ચોરી અમે કરતા નથી. ગુણકાકાને ક્યારે એવી ઈચ્છા થઈ કે રાજનીતિમાં આવું? સમાજનીતિ તો બહુ કરી, સમાજ સેવા પણ? બિલકુલ નહીં. કારણ શું છે કે રાજનીતિ જરાય ખરાબ નથી. પહેલાં હું તમને કહું, રાજનીતિ જેવી એકેય નીતિ નથી. સારામાં સારી નીતિ હોય તો રાજનીતિ છે. કારણ કે આ બધાનું સુખ અને દુઃખ એ રાજ્ય ઉપર આધાર છે.
સુખનો આધાર પણ રાજ્ય ઉપર છે, દુઃખનો આધાર પણ રાજ્ય ઉપર છે. રાજનીતિ જરાય ખરાબ નથી, રાજકારણીઓ પણ ખરાબ નથી. હવે એમાં તરી 40%, 10% ખરાબ આવે એટલે બિચારા હારાનું કાંઈ આવતું નથી. દાખલા તરીકે અમારે દલસુખભાઈ હતા, હવે એ 8-20 વર્ષથી મિનિસ્ટર ને વિરોધ પક્ષના નેતા ને સત્તા 20-20 વર્ષ ભોગવી અને છેવટે એ લોક ભારતી સણોસરામાં એક રત્ન કલાકાર રહે એમ એક રૂમ ને રસોડામાં રહેતા હતા. એટલે એ કાંઈ બધા ખરાબ ને ખોટા નથી થઈ જતા, રાજકારણીઓ કાંઈ બધા જ ખરાબ હોય એવું નથી. હવે મને રાજકારણ મારો સ્વભાવ જ નથી, કારણ કે આ દુનિયામાં મેં એક પણ માણસનો વિરોધ કર્યો નથી. ત્યારે તમે જો રાજકારણમાં પ્રવેશ કરો તો તમે ગમે એટલા હારાવો પણ જે પક્ષમાં તમે દાખલ થાઓ તો સામેના પક્ષનું તમારે બે વાત બુરી તો બોલવી પડે ને, એના થોડા વખાણ કરાય કે ના ના આ મારી વાત સાચી નહીં, એની આ વાત સાચી. એટલે એમાં એ મારા સ્વભાવમાં નથી. એટલે હું રાજકારણમાં હું ન હાલું, રાજકારણ સારું છે પણ રાજકારણમાં હું હાલી જ ન એકું. એટલે મારા માટે રાજકારણ કામનું નથી, મારો સ્વભાવ જ નથી રાજકારણ. ગોવિંદકાકાએ જાણે અજાણે ક્યારે કરેલી એવી કોઈ ભૂલ કે જેનો ગોવિંદકાકાને પશ્ચાતાપ હોય કે મારાથી આ ભૂલ થઈ હતી, ખોટું થઈ હતી? જેથી માણસ માત્ર ભૂલને પાત્ર. પણ અત્યારે એવો કોઈ એક એક્ઝામ્પલ દેવા એવો નથી આવતો કે ભાઈ જો આ ભૂલ ન થઈ હોત તો આમ થાત. પણ ભૂલ તો આપણને જે નાનો નાનો ટૂંકમાં એવો કોઈ મોટો કોઈ બનાવ નથી બન્યો કે જેનાથી આપણને ભૂલનો અહેસાસ થાય. પણ આમ થતા તો હોય, ભૂલ તો કરતા જ રહેવા આવ્યો કે આ ન કર્યું હોત આના કરતાં બેસ્ટ તો હતું જ. પણ ખબર નહીં, ભગવાન સાથે છે ને ગીતામાં ભગવાને કીધું છે દદામી બુદ્ધિ યોગમ તમ, બુદ્ધિદાતા હું છું. એટલે હવે એ ભગવાનની કૃપા વરસી રહી છે ને એ આપણું બુદ્ધિનું કે કંટ્રોલ કરે છે એટલે એને જ રક્ષણ કર્યું છે અત્ર તત્ર સર્વત્ર. એટલે અત્યારે તો બધું પોઝિટિવિટી લાગે છે ને એવી કોઈ મોટી ભયાનક ભૂલ નથી થઈ કે જેનાથી સમાજને બહુ મોટું નુકસાન થઈ ગયું હોય, ફેમિલીને બહુ મોટું નુકસાન થઈ ગયું હોય કે મને બહુ મોટું નુકસાન થઈ ગયું હોય. ગોવિંદ કાકાના જીવનનો કોઈ એવો સંકલ્પ કે ધામ જતા પહેલાં આ કામ તો હું કરી શકું તો કયું હોય શકે? બહુ જીવવાની અને મરવાની ઉતાવળ કરવી નહીં. ડોંગરેજી મહારાજ એમ કહેતા તમે બધું કરો છો, બધી તૈયારી કરો છો પણ મરવાની કોઈ દે તૈયારી કરી શકે? એટલે મેં મરવાની તૈયારી કરી કે ભાઈ મારે આજે મરી જવું હોય તો મારે કેટલી વસ્તુ બાકી રહી જાય એનું હું લિસ્ટ બનાવતો. અને જ્યારે મારી ઉંમર 39 વર્ષની થઈ ત્યારે મેં નક્કી કર્યું કે હવે આ ક્ષણે હું તૈયાર. એટલે મારી તૈયારી જવાની 39 વર્ષ પછી એક પણ ઈચ્છા બાકી નથી. અને એના પછી તો મારે ભગવાનની દયાથી 31 વર્ષ ગયા, અત્યારે 70મું વર્ષ હાલે. એટલે આ 30 વર્ષ તો ભગવાને બધા વધારાના વગર અપેક્ષાના આપ્યા છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, નમસ્તે. ખૂબ ખૂબ આભાર. આ બાપુની સત્ય પ્રયોગ આશા રાખું આપની સાથે રહેશે, સત્યના માર્ગે વધુ આગળ વધવાની પ્રેરણા પણ. જય હો. આ 50 વર્ષ પહેલા મેં વાંચી હતી, આનાથી શરૂ કર્યું હતું. પહેલી બાયોગ્રાફી આ સત્યના પ્રયોગો વાંચી. ધન્યવાદ. ખૂબ